ચોમાસું શરૂ થતાં સરીસૃપ જીવજંતુઓ બહાર આવવાનું શરૂ થતા હોય છે, તેથી ટીમ રેવોલ્યુશન દ્વારા લોકોને સરીસૃપ જીવજંતુઓને ન મારવા માટે અપીલ કરવામાં આવી છે. ચોમાસું આવતા વડોદરા શહેરના અનેક વિસ્તારમાં સાપ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. આજે લક્ષ્મીપુરાના એક પાલ્ટી પ્લોટમાં ભારતનો સૌથી વધુ ઝેરી અને દુર્લભ સાપ કરેત હોવાની જાણ ટીમ રેવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને ઓમપ્રકાશભાઈને થતાં તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાપનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપ્યો હતો. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે સાપને જોઈ અમુક લોકો તેને મારવા અને ભગાડવાના પ્રયત્ન કરતા હોય છે, જેથી સાપને ગંભીર ઈજા થતી હોય છે. જેથી આવા સમય પર સાપને મારશો નહીં અને વન્યજીવી સંસ્થાઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા કાં તો ટીમ રેવોલ્યુશન મોબાઈલ નંબર 9904841108 પર સંપર્ક કરવો. અમે મગર, સાપ, કબૂતર જેવા તમામ પશુ પક્ષીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી રેસ્ક્યુ કરી એમનો જીવ બચાવવાના પ્રયત્ન કરતા હોય છે, તેમ જણાવ્યું હતું. નમસ્કાર વડોદરા. ચોમાસાની સિઝન સ્ટાર્ટ થઈ છે. ખેતરોમાંથી, જૂની જગ્યાઓમાંથી છુપાયેલા સાપ આજે બહાર નીકળી રહ્યા છે. ઘણા બધા રેસ્ક્યુ ટીમ છે જે વડોદરા શહેરમાં આવા એનિમલને બચાવવાના પ્રયત્ન કરે છે. આજે એમને આવા કોલ આવી રહ્યા છે. આજે સવારે લક્ષ્મીપુરા સોનાપાટી પ્લોટથી ક્રેટ નામનો ઝેરીલો સાપ, જે ઇન્ડિયામાં નંબર વન ઝેરી કહેવાય છે, એ સાપનો આજે કોલ હતો. અમે લોકોએ એનું રેસ્ક્યુ કર્યું છે. સાથે કે લોકો બી જાય છે આવા સાપથી કે આવા કોઈ એનિમલથી, ને એ લોકો એને નુકસાન કરતા હોય છે. તો એક મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આવા કોઈ પણ જાતનું તમને સાપ દેખાય, મગર દેખાય, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ એ દેખાય, તમે એમને નુકસાન ના કરશો. તમે વડોદરાની કોઈ પણ સામાજિક સંસ્થા છે કાં તો રેસ્ક્યુ ટીમ છે, ના હોય તો છેલ્લા અમારો પણ તમે મારો પણ સંપર્ક કરી શકશો, પરંતુ કોઈ પણ પ્રાણીને નુકસાન ના કરશો. બસ આ એક મેસેજ આપવા માંગીએ છીએ.